ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખતા હતા કોને ખબર છે? હા, આપણે પાઠ 11 વાડીમાં શીખતા હતા, પરંતુ એ પાઠ અધૂરો રહી ગયો હતો. તો ચાલો આજે આપણે આ પાઠને આગળ સમજીએ. બાર મિત્રો, આ પાટિયું હોવા છતાં લોકો બગીચામાં ફૂલો તોડે છે? તોડે છે? નથી તોડતા ને? હા ફ્રેન્ડ્સ, જો હું લખેલું હોય કે ફૂલો તોડવા જોઈએ નહીં, તો ત્યાં લોકો ફૂલો તોડતા નથી, પરંતુ અમુક મસ્તીખોર લોકો હોય છે, બરાબર ને? તો તે લોકો આવા ફૂલો તોડે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આવું લોકો શું કામ કરતા હશે? એ લોકો ફૂલો શું કામ તોડતા હશે? બોલો. હા ફ્રેન્ડ્સ, એ લોકોમાં ફરજ નિભાવવાની ભાવના હોતી નથી, અને એ લોકોમાં અમુક એવી ખરાબ આદત હોય છે, એટલે એ લોકો તોડતા હોય છે. પરંતુ આપણે ક્યારેય ફૂલો તોડવા જોઈએ નહીં. ત્યારબાદ ફ્રેન્ડ્સ, જો બધા જ લોકો બગીચાના ફૂલો તોડી નાખે તો શું થાય? કોઈ કહેશે? હા, જો બધા જ લોકો બગીચાના ફૂલો તોડે તો બગીચાની સુંદરતા નાશ પામે, અને બગીચામાં એક પણ ફૂલ દેખાય નહીં, તો તમને બગીચામાં પછી જવાનું ગમે નહીં ગમે ને? હા, એટલે આપણે ફૂલો તોડવા જોઈએ નહીં. ફ્રેન્ડ્સ, જો જે લોકો ફૂલો તોડે છે તો એ સારું કહેવાય કે ન સારું કહેવાય? એ લોકોએ આવું કરવું જોઈએ નહીં કરવું જોઈએ ને? હા ફ્રેન્ડ્સ, કારણ કે ફૂલો એ બગીચાની શોભા હોય છે, બગીચાની સુંદરતા વધારે છે, વાતાવરણને પણ સુંદર બનાવે છે, અને પર્યાવરણની શોભા વધારે છે. તો ફ્રેન્ડ્સ, આપણે પણ જ્યારે પણ બગીચામાં જઈએ તો ત્યારે કોઈ પણ દિવસ ફૂલો તોડવા જોઈએ નહીં, આપણે પણ ફરજ નિભાવવી જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા એક ફૂલ છે, એ ફૂલ એ બગીચામાં નીચે પડેલું હતું તે હું લાવી છું. હવે આ ફૂલના આધારે બાજુમાં જે કોષ્ટક આપ્યો છે, તો એના સવાલના જવાબ તમારે કહેવાના છે. ફ્રેન્ડ્સ, પહેલો સવાલ છે કે આ ફૂલનો રંગ કેવો છે? હા, સફેદ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તેને સુગંધ છે? ના, આ ફૂલ સુગંધવાળું નથી. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તે કોના જેવું દેખાય છે? ઘંટ, વાટકી, બ્રશ કે અન્ય જેવો? કોણ કહેશે? બોલો. હા, તે વાટકી જેવું દેખાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ ફૂલ ઝુમખામાં છે? નથી ને? હા ફ્રેન્ડ્સ, આ ફૂલ ઝુમખામાં નથી. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તેને કેટલી પાંખડીઓ છે? કેટલી દેખાય છે? ગણો. હા, તેને 5 પાંખડીઓ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ? કોણ કહેશે? બોલો. હા, આ પાંખડીઓ એ અલગ અલગ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે, દેખાય છે તમને? હા, આ પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાંખડીઓની અંદર ફૂલની મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોઈ શકો છો? તેનો રંગ લખો. ફ્રેન્ડ્સ, વચ્ચે તમને કયો રંગ જોવા મળે છે? કોણ કહેશે? બોલો. હા, વચ્ચે મધ્યમાં પીળો રંગ દેખાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમે એને અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોંટે છે? ના, તેને આ ફૂલને અડવાથી રજકણ જેવી વસ્તુ હાથ પર ચોંટતી નથી. ફ્રેન્ડ્સ, અહીંયા આ ફૂલની કળી છે, અને તેની સાથે સાથે ખીલેલું ફૂલ પણ છે. ફ્રેન્ડ્સ, કોઈ મને કહી શકશો કે આ ફૂલ શાનું છે? કોણ કહેશે? હા, આ ફૂલ એ ગુલાબનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ફૂલ અને કળી બે આપી છે, તો આપણે આ બંનેમાં શું તફાવત છે તે આપણે કહેવાનું છે. ફ્રેન્ડ્સ, જુઓ શું દેખાય છે તમને? ફૂલ અને કળી વચ્ચે શું તફાવત દેખાય છે? કોઈ કહેશે મને? જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા
કળીમાં પાંખડીઓ બિરાયેલી છે, જ્યારે ફૂલમાં પાંખડીઓ ખીલેલી દેખાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ફૂલ એ મોટું હોય છે અને કળી કેવી હોય છે? હા, નાની હોય છે. ત્યારબાદ કળી એ અણીદાર આકારની હોય છે, જ્યારે જે ખીલેલું ફૂલ હોય છે તે ગોળ આકારનું હોય છે. અને કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે, એટલે કે જ્યારે ફૂલ ઉગવાની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલાં કળી ખીલે છે અને ત્યારબાદ તેમાંથી ફૂલ ખીલે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, કોઈ મને કહી શકશો કે આ કળીને ખીલીને ફૂલ થતાં કેટલા દિવસો લાગે છે? કોણ કહેશે મને? બોલો. હા, આ કળીને ખીલીને ફૂલ થતાં અંદાજિત 4-5 દિવસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ફૂલ અને કળીમાં તફાવત જોવા મળે છે. મારા મિત્રો, આ ફૂલોનો ઘણી બધી જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. જો અહીંયા હું તમને એક કોષ્ટક બતાવું છું, તો એ કોષ્ટકમાં કેટલાક ફૂલોના ઉપયોગો આપેલા છે, બરાબર? અને એની સામે એક એક ઉદાહરણ પણ આપેલું છે, એટલે કે કયા ફૂલમાંથી શું શું બને છે તે પણ લખેલું છે, અને બીજા ઉદાહરણ આપણે શોધવાના છે. તો ચાલો આપણે આ કોષ્ટકને જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા કોષ્ટકમાં ફૂલોનો ઉપયોગ આપ્યો છે, એટલે કે ફૂલો આપણને કઈ રીતે ઉપયોગી છે, અને બાજુમાં એક ઉદાહરણ આપ્યું છે કે શું માટે, શાના માટે ઉપયોગી છે, અને આપણે બીજું ઉદાહરણ શોધીને લખવાનું છે. તો જોઈએ, ચાલો પહેલાં અહીંયા પહેલું છે ખોરાક તરીકે. તો ખોરાક તરીકે આપણને ગુલકન ઉપયોગી છે, બરાબર? અને બીજું કોઈ કહેશે, હા, કેરના ફૂલ. જે કેરના ફૂલ હોય છે તો તે આપણને શાકભાજી બનાવવા માટે ઉપયોગી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજું ઔષધિ તરીકે ગુલાબજળ, બરાબર? એક ઉદાહરણ આપણને આપ્યું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજા કયા ફૂલો હશે જે આપણને ઔષધિ તરીકે ઉપયોગી છે? બોલો બોલો, કોઈને યાદ આવ્યું? હા, કેસુડો અને ગુલમોહર. આ ફૂલોમાંથી ચામડીના રોગો મટાડી શકાય છે, માટે આપણને તે ઉપયોગી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજું છે રંગ બનાવવા. તો રંગ બનાવવા માટે અહીંયા એક ફૂલ આપ્યો છે કેસુડો. કેસુડામાંથી રંગ બનાવવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજા કોઈ ઉદાહરણ આપી શકશો તમે? બોલો, કયા ફૂલોનો, બીજા કયા ફૂલોનો રંગ બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે? બોલો. હા, ગુલાબ અને ગુલમોહર. આ બે ફૂલોમાંથી પણ રંગ બનાવી શકાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ચોથું છે ગીતમાં. તો કયા ફૂલોનો ઉપયોગ ગીતમાં થાય છે એ આપણને કંઈ ઉદાહરણ આપ્યું છે. પર્વત તારા પહોરા ખભા ને ફૂલની રંગ સુગંધ તારી છે સુગંધ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજું કોઈ ગીત યાદ આવે છે તમને? હા, મને એક યાદ આવે છે કે સાહેબો મારો ગુલાબનો ગોટો. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગીતમાં પણ ફૂલોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પાંચમું છે સુશોભનમાં. તો સુશોભનમાં અહીં એક ઉદાહરણ આપ્યું છે ગુલાબ. તો ફ્રેન્ડ્સ, સુશોભનમાં એટલે શણગારવા માટે તો આપણે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ગલગોટો, મોગરો, ટગર, બરાબર ને? આમ ઘણા બધા ફૂલોનો આપણે સુશોભનમાં ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, છઠ્ઠું છે પૂંજામાં. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે ગુલાબ. તો પૂંજામાં પણ આપણે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે ગલગોટો, ધતુરો, કમળ, બરાબર ને? આમ આપણે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી સાતમું છે સુગંધિત દ્રવ્ય, એટલે કે અત્તર માટે. તો તેમાં પણ ગુલાબનું ઉદાહરણ આપ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે બધા પણ અત્તરનો ઉપયોગ કરતા જ હશો. તો જુદા જુદા ફૂલમાંથી જુદી જુદી અત્તર બનાવવામાં આવે છે. અહીંયા આપણે એક મોગરાનું પણ અત્તર લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે ફૂલોનો જુદો જુદો ઉપયોગ આપણે કરીએ છીએ. તો બાળ મિત્રો, આ ફૂલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી હોવાથી હવે તો આ ફૂલોની ખેતી પણ કરવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ આ ફૂલોને ઉગાડવામાં પણ આવે છે. સો ફ્રેન્ડ્સ, તમે કોઈ વખત ફૂલ વેચતા લોકોને જોયા છે? હા,
તો શું તમને ખબર છે કે તે લોકો ફૂલ ક્યાંથી લાવતા હશે? કોણ કહેશે મને? બોલો. હા, ફૂલ વેચનાર લોકો ફૂલ બગીચામાંથી અથવા તો ફૂલ બજારમાંથી લાવતા હશે, બરાબર ને? અને ફ્રેન્ડ્સ, શું લોકો જે લોકો હોય છે તે બધા ફૂલો કેમ ખરીદતા હશે? તમે પણ ફૂલ ખરીદવા જાઓ છો અથવા તમારા ઘરમાંથી પણ ઘણા લોકો ફૂલ ખરીદવા જાય છે, તો આપણે આ ફૂલોને કેમ ખરીદીએ છીએ? કોણ કહેશે મને? બોલો. કોણ કહેશે? બોલો બોલો. હા, બરાબર છે. આપણે આ ફૂલોને પૂજા કે ધાર્મિક વિધિ માટે, ત્યાર પછી વિવિધ સજાવટ માટે, શણગાર માટે, ભેટ આપવા માટે, આમ અનેક રીત અનેક ઉપયોગ માટે આપણે ફૂલોને ખરીદીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ફૂલ વેચનારા લોકો કેવા પ્રકારના ફૂલો બનાવીને વેચે છે તમને ખબર છે? ખબર છે? બોલો. હા, તેઓ લાંબા હાર બનાવીને, ગુલદસ્તા બનાવીને, છૂટા ફૂલો હાર બનાવીને, આમ અનેક રીતે તેઓ ફૂલોને બનાવીને વેચે છે. આ સિવાય તેઓ બીજી કઈ કઈ રીતે ફૂલોને બનાવીને વેચે છે કોઈને ખબર છે? હા, તેઓ ગજરા બનાવીને પણ ફૂલોને વેચે છે. ફ્રેન્ડ્સ, ફૂલ વેચનારા લોકો ફૂલો કયા રૂપમાં વેચે છે? અહીંયા તમને કેટલાક ચિત્ર આપ્યા છે, તો જુઓ. પહેલું છે હાર બનાવીને, ગુલદસ્તા છે, છૂટા ફૂલ છે, લાંબા હાર છે, રંગોળી છે ફૂલોની, અને પુષ્પગુચ્છ છે. તો ફ્રેન્ડ્સ, આમાંથી કયા કયા રૂપમાં ફૂલવાળા ફૂલો વેચે છે? હા, આમ તો બધી જ રીતે, ફક્ત એક રંગોળી છે તે આવશે નહીં, બાકીના બધા જ રૂપમાં ફૂલ વેચનારા લોકો ફૂલ વેચે છે. અને આ સિવાય તેઓ ગજરા બનાવીને પણ ફૂલો વેચે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શું ફૂલો વેચનારા લોકો જે આ ફૂલો જુદા જુદા રૂપમાં વેચે છે, તો શું બધાની કિંમત એ લોકો એક જ સરખી રાખે છે, એટલે કે એક જ સરખા પૈસા લે છે એ લોકો? નથી લેતા ને? હા, એ લોકો એક ફૂલની, એક હરની, એક પુષ્પગુચ્છની, આમ જુદી જુદી રીતે તેઓ તેની કિંમત રાખે છે, એટલે કે બધાના તેઓ જુદા જુદા પૈસા લે છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો અહીંયા પાઠ અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય, ટેક કેર.